ગાંધીધામના ચેમ્બર ઓફ કોમર્સ પાસે આવેલા કચ્છ ગુજરાત ક્ષત્રિય સમાજ ભવનમાં લગ્ન પ્રસંગે આવેલા ભુજના વેપારી પરિવારને દાગીના પર્સ રાત્રે વાગ્યાના અરસામાં ખુરશી રાખેલું ચાર પોઈન્ટ ચોર્યાસી લાખના દાગીના ભરેલું પર્સ એક ટાબોડીઓ સ્વિફ્ટ પૂર્વક ઉપાડી ગયો હતો સીસીટીવી ફૂટેજમાં પણ ટાબોડીઓ આરામથી ખુરશી પર રાખેલું પર્સ ઉપાડી ચાલતો થાય છે જે સ્પષ્ટ દેખાય છે જેને આધારે પોલીસે સીસીટીવી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે

પત્નીના પુત્રીના તેમજ ભત્રીજાના દાગીના ઉપરાંત પત્નીનું ડ્રાઇવિંગ લાયસન્સ જેવી ચીજ વસ્તુઓ અને ડોક્યુમેન્ટ હતા તેમના પત્ની શાળીકાબેન પોતાનું પર્સ વિશાલભાઈના નાના ભાઈ વિક્રાંત ઠક્કર ને આપ્યું હતું જે મળ્યું ન હોવાથી પત્નીને જણાવતા આ બાબતે વિક્રાંતિ પૂછતા જ તેણે ચાર લાખ ચોર્યાસી હજારની કિંમતના દાગીના ડોક્યુમેન્ટ મોબાઈલ સાથેનું પર્સ તેમનો પરિવાર જમી રહ્યો હતો ત્યારે ખાલી ખુરશી પર મૂક્યું હોવાનું જણાવ્યું હતું પરંતુ ઘણી શોધખોળ બાદ પણ ન મળતા આ બાબતને આધારે વિશાલભાઈએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી આ બનાવ કગ્રુસ ભવનમાં આવેલા તમામ સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાયો છે જેમાં એક થી સત્તર વર્ષનો લાગતો ટાબરીઓ આરામથી ખુરશી પર રાખેલું પર્સ ઉઠાવી ચાલી જાય છે પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન ટેલર સાથે સોનલ ટોપીવાળા દિવ્યાંગ ન્યૂઝ ગાંધીધામ